આજે આપણે ચેપ્ટર નંબર 11 પરિમિત અને ક્ષેત્રફળમાં આગળ અભ્યાસ કરશું, જેમાં આપણે તમે પ્રશ્ન નંબર 1 એમાં સભ્યો કે ખૂટતા મૂલ્યો શોધો. શું આપ્યું છે આપણે? તો કે ખૂટતા મૂલ્ય આપણને આપવા શોધવાના કીધા છે. કે આમાં શું આપ્યું છે? તો પેલું જોઈએ, ક્રમ 1 અને 2 આપે છે. ચલો 1 માં આપ્યું છે આધાર, તો આમાં ઊંચે શોધવાનું કીધું છે. અને બીજું શું આપ્યું છે? તો કે હવે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શું આપ્યું છે આપણને? તો કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરોબર, તો આપણને આપ્યું શું છે આમાં? તો કે આધાર આપ્યો છે અને કે ઊંચાઈ આપણને શોધવાની કીધી છે અને આપ્યું સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આપણે સૂત્ર શોધ્યું કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર શોધ્યું કે પાયો ગુણ્યા તે પાયા પરનો વેદ. એટલે શું આવે? પાયો એટલે કે આપણે થઈ જશે આમાં આધાર, અને વેદ એટલે થઈ જશે મારું આમાં ઊંચાઈ. તો આપણે શું કરશું? સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું, એટલે આપણને બે કિંમત આપે છે અને પછી આપણે એક કિંમત એટલે ઊંચાઈ આપણે એની ઉપરથી શોધી શકશું. કે આપણે લખશું પહેલાં તો કે અહીં સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપે છે? અહીંયા 246 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે, 246 સેન્ટીમીટર સ્ક્વેર. અને આધાર એટલે કે બી એટલે આપણે કેટલું આપ્યું છે? અહીંયા 20 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે મને? અહીંયા 20 સેન્ટીમીટર. આપણે લખશું કે માટે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. શું લખી સૂત્ર હોય? તો કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે મને? અહીંયા 246 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું આપ્યું છે? 246. તો લખીશ 246 બરાબર બી કેટલું આપ્યું છે મને આમાં? 20 સેન્ટીમીટર. તો કે 20 ગુણ્યા ઊંચાઈ એટલે કે એચ મારે અહીંયા શોધવાની છે. એટલે શું મળશે મને? 246 બરાબર 20 ગુણ્યા એચ. બરાબર, ચલો અમારે એચની કિંમત શોધવી છે. અહીંયા ગુણાકારમાં છે, સામાન્ય કેવા જશે ભાગાકારમાં, કે 246 ભાગ્યા 20 બરાબર એચ. અને આપણે બીજી રીતે લખી શકીએ કે એચ બરાબર 246 છેદમાં 20. તો આપણે આવી ગયો અહીંયા કે 246 બરાબર એચ બરાબર 246 છેદમાં 20. હવે અહીંથી આપણે છેદ ઉડાડશું, કેટલો જવાબ મળશે મને? તો કે એચ બરાબર 12.3 સેન્ટીમીટર. કેટલો જવાબ મળશે મને? એચ બરાબર 12.3 સેન્ટીમીટર. તમારે ભાગાકાર કરશો કે 246 ભાગ્યા 20, તો તમને જવાબ કેટલો મળશે? તો કે 12.3 સેન્ટીમીટર. શું કહેવાય? આમ ખૂટતી માહિતીની ઊંચાઈ બરાબર કેટલી છે? કે 12.3 સેન્ટીમીટર. શું થાય? ખૂટતી માહિતીની ઊંચાઈ કેટલી થશે? તો કે 12.3 સેન્ટીમીટર. તમારે અહીંયા આવી રીતના શું લખવાનું? 12.3 સેન્ટીમીટર હોય ત્યારે તમારે જે આ જવાબ મળશે. કેટલો? કે આધાર 20 સેન્ટીમીટર અને ઊંચાઈ 12.3 સેન્ટીમીટર. તમને કેટલું મળે? સમાંતરભાઈ ચતુષ્કોણ ક્ષેત્રફળ તો કે 246 સેન્ટીમીટર સ્ક્વેર મળી છે. ચલો તમને બીજું આપ્યું છે. એમાં શું આપ્યું છે? કે હવે આધાર નથી આપ્યો, પણ આપ્યું છે અહીંયા ઊંચાઈ અને સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. તો આપણે એની પછી કરશું આધાર શોધશું. આપણે ખબર છે કે બે કિંમત આપી છે અને એ કિંમત સુધી આપણે સૂત્ર મૂકી દઈએ, કઈ સૂત્ર મૂકી આપણને ડાયરેક્ટ કિંમત મળી જશે. તો આપણે લખશું કે અહીં સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 154.5 સેન્ટીમીટર સ્ક્વેર. શું આપ્યું છે અહીંયા? 154.5 સેન્ટીમીટર સ્ક્વેર. અને બીજું શું આપ્યું છે આપણને અહીંયા? ઊંચાઈ, કે ઊંચાઈ એચ બરાબર 15 સેન્ટીમીટર આપેલું જ છે. એટલે આપણે લખ્યું કે અહીં સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર સ્ક્વેર અને ઊંચાઈ એચ બરાબર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. હવે શું લખશું? કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે આપણે સૂત્ર? તો કે બી ગુણ્યા એચ એટલે કે પાયો ગુણ્યા વેદ. એટલે પાયો આપણે થઈ ગયા આમાં આધાર, અને ઊંચાઈ એટલે કે એચ બરાબર વેદ. આપણને કઈ કઈ કિંમત આપી છે? કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી છે અને આપી છે વેદ. આપણે શોધવાનું છે અહીંયા પાયો એટલે કે આધાર શોધવાનો છે. અહીંયા આપણે લખશું કે 154.5 જે આપણને આપ્યું છે બરાબર બી એટલે કે આપણે શોધવાનું છે ગુણ્યા એચ એટલે કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. ચલો હવે શું કરશું આપણે? 154.5 ગુણ્યા બરાબર બી ગુણ્યા 15 છે. ચલો શું થશે હવે? 154.5 ના છેદમાં 15 બરાબર બી. કારણ કે શું છે? બીની કિંમત શોધવાની છે. આ ગુણાકારમાં છે બી 15 બરાબર, એક સામાન્ય કેવા છે ભાગાકારમાં, એટલે કે 154.5 ભાગ્યા 15 બરાબર બી. માટે જવાબ શું મળશે આપણે હવે? કે બી બરાબર 154.5 ભાગ્યા 15. તો તમે 154.5 ભાગ્યા 15 કરશો તો તમને જવાબ કેટલો મળશે? કે 10.3 સેન્ટીમીટર. કયો જવાબ મળશે તમને? બી બરાબર 10.3 સેન્ટીમીટર. માટે શું કહેવાય? ખૂટતી માહિતીનો આધાર કેટલો છે? કે 10.3 સેન્ટીમીટર હશે. કેટલો છે? તો કે ખૂટતી માહિતી તમને આપણને કીધી છે કિંમત સુધી માહિતીનો આધાર કેટલો હશે? તો કે 10.3 સેન્ટીમીટર થશે. ચલો ત્યાર બાદ આપણે પ્રશ્ન નંબર 2 માં શું આપ્યું છે? કે હવે ખૂટતા મૂલ્યો શોધો. એમાં આપ્યું છે તમને આધાર, ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે આગળના દાખલો જેમાં શું કે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો આમાં આવ્યું હોય તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો આમાં શું આપ્યું છે તમને? આધાર આપ્યું છે અને એકમાં ઊંચાઈ નથી આપી, અને બીજામાં આપ્યું છે આધાર નથી આપ્યો અને ઊંચાઈ આપી છે. તો આપણે પહેલા દાખલામાં કરતું એ જ રીતે કરો, પણ આમાં ખાલી સૂત્ર બદલી શું હશે આમાં? ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું હોય? તો કે
એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. શું આવે? એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. આપણે લખશું પહેલા કે અહીં ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? અહીંયા પહેલામાં 70 સેન્ટીમીટર સ્ક્વેર કે 70 સેન્ટીમીટર સ્ક્વેર, અને આધાર કેટલો આપ્યો છે? એટલે આધાર એટલે કે બી કેટલો આપ્યું છે? અહીંયા બી બરાબર આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર. તો આપણે સૂત્ર લખશું કે ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર શું થશે? સૂત્ર કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. શું હતું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ આપણું સૂત્ર હતું. આવું આપણે જોઈએ ગયા હતા આગળ, બરોબર. તો આપણે સૂત્ર મૂક્યું, પાયલો થઈ ગયો છે મારું અહીંયા બી ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે ઊંચાઈ. તમે વેધ પણ કહી શકો અને એને ઊંચાઈ પણ કહી શકો. શું કહેવાય? વેધ પણ કહી શકો અને ઊંચાઈ પણ કહી શકો. એટલે કે આપણે લખશો અહીંયા એચ, કારણ કે તમે શું આપ્યું છે? અહીંયા ઊંચાઈ લખીને આપ્યું છે એટલા માટે, બરોબર. ચલો હવે ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તમને? અહીંયા 70 સેન્ટીમીટર સ્ક્વેર લખીશું. અહીંયા હું 87 બરાબર, એક દ્વિતીયાંશ એમના એમ રહેશે. ગુણ્યા બી કેટલું છે આપ્યું છે મારે અહીંયા? 15, લખશું 15 ગુણ્યા એચ, એટલે કે મારે શોધવાનું છે. તો અહીંયા આપણે એચ એમના એમ રહેશે, આપણે મળશે તમને 87 બરાબર એક દૃતીયાંશ ગુણ્યા 15 ગુણ્યા એચ. અમારે એચ ની કિંમત શોધવાની છે, તો કઈ રીતે લખીશું? અહીંયા 87 એમના એમ ગુણ્યા આ જે બે ગુણા નીચે ભાગાકારમાં સામેથી કેવા થઈ છે? ગુણાકારમાં છેદમાં. અહીંયા જે ગુણાકારમાં સામેથી કેવા થઈ છે? ભાગાકારમાં, એટલે કે છેદમાં 15. તમને કેટલા જવાબ મળશે? અહીંયા એચ બરાબર 87 ગુણ્યા 2 છેદમાં 15. હવે 87 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 174 થશે, ઉપર 174 ભાગ્યા 15 રહેશે, એટલે કે એક્સ બરાબર થશે તો કે 174 ભાગ્યા 15. હવે 174 ભાગ્યા તમે 15 કરશો, તમે જવાબ કેટલો મળશે? તો કે 11.6 સેન્ટીમીટર. કેટલો જવાબ મળશે તમને? 11.6 સેન્ટીમીટર, બરોબર. તમને ખૂટતી માહિતી નીચે કેટલી મળશે? તો કે 11.6 સેન્ટીમીટર મળશે. તમારો જવાબ શું હશે અહીંયા? તો કે 11.6 સેન્ટીમીટર. તમે ખાલી આમાં ધ્યાન શું રાખવાનું કે સૂત્ર જોવાનું કે ત્રિકોણ ક્ષેત્ર પર કીધું છે તો કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, અને સામાન્ય બીજું ત્રિકોણ ક્ષેત્ર કીધું શું હોય? તો કે બી ગુણ્યા એચ, બરાબર. ચલો ત્યારે તમને બીજો દાખલો આપ્યો, એમાં શું બીજો હવે કે આધાર નથી આપ્યો પણ તમને ઊંચાઈ આપી છે ને ત્રિકોણ ક્ષેત્ર પર આપ્યું, તો આપણે સૂત્ર મૂકશો ને આપણને આધારની કિંમત મળી જશે. તો આપણે લખશું કે અહીં ત્રિકોણ ક્ષેત્ર પર કેટલું આપ્યું છે આપણે? તો કે 1256 મિમી સ્ક્વેર. અહીંયા તમને શું આપ્યું છે? એકમ મિમી સ્ક્વેર, બરોબર. એટલે લખ્યું ત્રિકોણ ક્ષેત્ર પર કેટલું છે આપણે? 1256 મિમી સ્ક્વેર. અને બીજું શું આપ્યું છે? ઊંચાઈ, એટલે કે એચ બરાબર 31.4 મિમી. શું આપ્યું છે? 31.4 મિમી. ચલો હવે લખ્યું કે ત્રિકોણ ક્ષેત્ર પર બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. આપણું સૂત્ર હતું કે ત્રિકોણ ક્ષેત્ર પર શું કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. હવે ત્રિકોણ ક્ષેત્ર પર સૂત્ર આપણે કેટલી કિંમત આપી છે? 1256, તો કે 1256 બરાબર એક દ્વિતીયાંશ એમને એમ રહેશે ગુણ્યા બી ની કિંમત મારે અહીંયા શોધવાની છે. આપણે જોઈએ અહીંયા બી ગુણ્યા એચ ની કિંમત કેટલી આપે છે? 31.4 મિમી. લખશું કે 31.4. હવે શું કરશું આપણે? બી ની કિંમત શોધવાની છે. શું લખશું? કે હવે બી બરાબર 1256 એમને એમ રહેશે ગુણ્યા અહીંયા બે નીચે જે ભાગાકારમાં હતા એ સામે કેવો થઈ જાય? ગુણાકારમાં છેદમાં. અહીંયા જે ગુણાકારમાં કે સામે કેવો થઈ જાય? ભાગાકારમાં. એટલે આપણે કેટલો જવાબ મળશે? 1256 ગુણ્યા 2 છે 31.4. એટલે તમે 1256 ગુણ્યા 2 કરશો તમને કેટલો મળશે? કે 2512 ભાગ્યા 31.4 એમના એમ, કે 2512 ભાગ્યા 31.4. તમને જવાબ કેટલો મળશે? 2512નો ભાગાકાર કરશો તમે 31.4 જોડે, તમને જવાબ કેટલો મળશે? 80 મિમી. કેટલો જવાબ મળશે? 80 મિમી. તો શું કહેવાય? ખૂટતી માહિતીનો આધાર કેટલો થશે? 80 મિમી છે. શું આવે જવાબ? તો કે ખૂટતી માહિતીનો આધાર કેટલો થાય? તો કે 80 મિમી થાય. ચલો ત્યારબાદ આપીશ તમે પ્રશ્ન નંબર 3. એમાં શું પૂછ્યું કે હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો એક કાટખૂણો છે. ત્રિકોણ એબીસી આપે છે, ખૂણો એ કેવો છે? તમારે કાટખૂણો છે. કેવો છે? અહીંયા ખૂણો કાટખૂણો છે એમ કહે છે. પછી શું કહે છે? હવે રેખાખંડ એડી એ રેખાખંડ બીસીને લંબ છે. રેખાખંડ એડી રેખાખંડ બીસીને કેવો છે? લંબ. એટલે કેવી રીતના? આવી રીતના થાય, બરોબર. ચલો રેખાખંડ એડી એ રેખાખંડ બીસીને લંબ છે. જો એબી બરાબર 5 સેન્ટીમીટર, બીસી બરાબર 13 સેન્ટીમીટર અને એસી બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. બીજું કે છે હવે એડીની લંબાઈ પણ શોધો. શું કે છે આપણને? તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, અને બીજું કીધું છે આપણે એડીની લંબાઈ પણ શોધવાનું આપણને કીધું છે. આપણને આમાં આપી છે કે માહિતી કે ત્રિકોણ એબીસીમાં છે ખૂણો એક કાટખૂણો છે. પછી શું કે છે? રેખાખંડ એડી એ રેખાખંડ બીસીને લંબ છે. પછી એબી બીસી અને સીડીના માપ આપે છે આપણને. ચલો આપણે શું કીધું છે? તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો અને ત્રિકોણ અને એડીની લંબાઈ પણ આપણને શોધવાની કીધી છે. આપણે પહેલાં શોધશું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, એની પછી આપણે શોધો એડીની લંબાઈ. તો લખશું કે અહીં કાટકોણ ત્રિકોણ એબીસીમાં પાયો રેખાખંડ એબી છે.
બરોબર. ચલો આ રીતે તમે અત્યારે આ ભૂલી જાઓ, આ તમારો પાયો છે, તો અહીંયા શું આવશે, એ બી સી તમારા આ ત્રિકોણ હોય બરોબર, આ તમારો પાયો થઈ ગયો. કે અહીંયા 5 સેન્ટીમીટર અહીંયા આપ્યું છે, 12 ને અહીંયા આપ્યું છે 13. તો આપણે લખશું કે અહીંયા કાટકોણ ત્રિકોણ એબીસીમાં પાયો રેખાખંડ એબી છે અને વેધ શું છે, રેખાખંડ એસી. શું છે આપણો વેધ, રેખાખંડ એસી છે. એ તમારો પાયો કયો આપ્યો છે, રેખાખંડ એબી, અને વેધ આપ્યો છે અહીંયા આ 12 બરોબર. તો આપણે લખશું અને ખૂણો એ માટે કારણ શું છે, ખૂણો એ કેવો છે, કાટખૂણો છે, એટલા માટે શું છે, ખૂણો એ કાટખૂણો છે. એની પરિમાણ છે આપણને એબી બરાબર 5 સેન્ટીમીટર અને એસી બરાબર 12 સેન્ટીમીટર. આપણે લખશું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 × પાયો × વેધ. આપણે સૂત્ર શું હતું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 × પાયો × વેધ. તો 1/2 એમના રહેશે ગુણ્યા, આમાં પાયો કયો છે મારો, તો કે આ કે બી બરાબર 5 સેન્ટીમીટર, એટલે કે મારો પાયો છે આ થઈ જે મારો વેધ, એટલે આવી રીતના છે તમારો ત્રિકોણ બરાબર. તો એ બી સી આમાં મારો પાયો થઈ ગયો, આ થઈ ગયો વેધ. તો 5 × વેધ એટલે કે મારું ઈસીનું માપ કેટલું છે, 12 સેન્ટીમીટર, કે 1/2 × 5 × 12. હવે 2 × 12 એટલે 1 × 5 × 6 મળશે આપણને. તો 5 × 6 30 × 1 કેટલા થશે, તો કે 30 સેન્ટીમીટર² જવાબ મળશે મને અહીંયા, 30 સેન્ટીમીટર² તો શું કહેશે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું મળશે, તો કે 30 સેન્ટીમીટર² હવે આપણને મળી ગયું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. હવે શું કહે છે આપણને, એડીની લંબાઈ પણ શોધવાની કીધી છે આપણે. એડી એટલે કે જે આ ત્રિકોણ એબીસીમાં શું હતો, એડીને એટલે કે એડી રેખાખંડ બીસીને લંબ હતું. તો આપણે લખશું કે હવે આ ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસી પાયા ઉપર વેધ રેખાખંડ એડી છે. આ રેખાખંડ આપણું બીસી છે, એના પર વેધ કયો છે, કે રેખાખંડ એડી છે. પછી શું કહે છે, હવે બીસી બરાબર 30 સેન્ટીમીટર છે, અને ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ આપણને આપ્યું છે 30 સેન્ટીમીટર² આપણે શું લખશું કે ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ શું, બીજું હોય આપણે બીજું પણ ફોર્મ્યુલા લખી શકીએ, કે આ હવે તમારે આ થઈ ગયું હોય તો વેધ આપ્યો કયો તમારે એડી, અને પાયો કયો છે તમારે બીસી. તો આપણે લખીએ ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ બરાબર 1/2 × પાયો × વેધ. આપણે ક્ષેત્રફળ શોધ્યું, કેટલું મળ્યું, કે 30 સેન્ટીમીટર, 30 બરાબર 1/2 × પાયો કયો થઈ ગયો મારા આમાં બીસી, એટલે કે 13 × વેધ, એટલે કે મારા આમાં એડી થઈ ગયું, કે વેધ એડી થઈ ગયું. તો આપણે મળશે 30 બરાબર 1/3 × 13 × એડી, એટલે કે મારો વેધ અહીંયા બરાબર. ચલો હવે એડીની કિંમત શોધવાની છે મારે, શું કરશે, 30 એમ રહેશે ગુણ્યા 2 × નીચે ભાગાકારમાં સામે દીધું, ગુણાકારમાં છેદમાં 13, કારણ કે શું અહીંયા ગુણાકારમાં સામે કેવો થઈ જાય ભાગાકારમાં. તો આપણે મળશે 30 × 2/13. 30 દુગલા થાય ઉપર 60 ના છેદમાં 13, તો શું આવશે, એડી બરાબર 60 ના છેદમાં 13 સેન્ટીમીટર. તો આમ શું કહેવાય, આમ ત્રિકોણ બીસી ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર² થશે, અને એડી બરાબર કેટલું થશે, 60 ના છેદમાં 13 સેન્ટીમીટર થાય. કેટલું થાય, ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ કેટલું મળશે મને, 30 સેન્ટીમીટર² અને એડી બરાબર કેટલું મળશે, 60 ના છેદમાં 13 સેન્ટીમીટર થશે.